વિધાનસભાના ચૂંટણી પરિણામોમાં ત્રણ રાજ્યમાં ભાજપને જ્વલંત વિજય મળતા વલસાડ દમણમાં ફટાકડા ફોડી વિજય ઉત્સવ મનાવાયો. રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશના મતદાનનું આજે પરિણામ જાહેર થયું છે, જેમાં ત્રણેય રાજ્યમાં ભાજપને વિજય મળતા ગુજરાત અને દમણ દાદરા નગર હવેલીમાં ભાજપે ફટાકડા ફોડીને એકબીજાને મીઠું મોં કરીને વિજય ઉત્સવ મનાવ્યો હતો. એવો જ જ્વલંત વિજય આ પ્રદેશની ચૂંટણી વખતે પણ મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. કાર્યકરોએ આ વિજયની મોદી સરકારની વિકાસ નીતિનો વિજય હોવાનું જણાવ્યું છે. આ વિજયની ખુશીમાં વંદે માતરમ ચોક ગુંજન વાપી ખાતે ભાજપ કાર્યકર્તાઓએ ભેગા મળીને ફટાકડા ફોડીને આ વિજયની ઉજવણી કરી. આ વિજય ઉત્સવમાં ભાજપ વલસાડ જિલ્લા મહામંત્રી શિલ્પેશ દેસાઈ, વાપી શહેર ભાજપ પ્રમુખ સતીશ પટેલ, વાપી ભાજપ નોટિફાઈડ પ્રમુખ હેમંતભાઈ પટેલ, વાપી નગરપાલિકા કારોબાર ચેરમેન મિતેશ દેસાઈ અને ચૂંટાયેલા સભ્યો, ભાજપના કાર્યકર્તા, પદાધિકારી, મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. ત્રણેય રાજ્યમાં ભાજપને વિજય મળ્યો એ ખુશીમાં યુનિયન ટેરિટરી દાદરા નગર હવેલી અને દમણમાં પણ ભાજપના કાર્યકર્તાઓ એકઠા થઈને ફટાકડા ફોડી ભારત માતાની જય બોલાવી વિજય ઉત્સવ મનાવ્યો, જેમાં નાની દમણ બસ સ્ટેન્ડ ખાતે ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આજે ઐતિહાસિક જીત મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં થઈ છે. એનાથી દમણ દીવ અને દાદરા નગર હવેલીના કાર્યકર્તાઓમાં ઉત્સાહ, ઉર્જાનો જોશ છે. જે પ્રમાણે છત્તીસગઢ અને મધ્યપ્રદેશ, જે આદિવાસી બહુતલવાળા પ્રદેશ છે, જે પ્રમાણે ગુજરાતના આદિવાસીઓ પછી મધ્યપ્રદેશ અને છત્તીસગઢના આદિવાસીઓએ પ્રધાનમંત્રીના નેતૃત્વમાં વિકાસ, રોજગાર યોજના અને ઐતિહાસિક નિર્ણયને સ્વીકાર્યો છે, તો મને સંપૂર્ણ ખાતરી છે કે જે પ્રમાણે આપણા પ્રદેશમાં બી ભરપૂર વિકાસ થયો છે, શાળાઓનું નિર્માણ, કોલેજનું નિર્માણ, ખેલકૂદ માટે સ્ટેડિયમનું નિર્માણ, આવનારા દિવસોમાં એરપોર્ટનું નિર્માણ, આવા અન્ય અનેક કામો ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટુરિઝમના ક્ષેત્રે થયા છે. સાથે સાથે આ પ્રદેશમાં બી જન્મથી લઈને મૃત્યુ સુધીની બધી જ યોજનાઓ અમલમાં છે, તો જે પ્રમાણે અહીંયા બી વિકાસ યોજના અને રોજગારના માધ્યમથી પાર્ટી કામ કરી રહી છે, તો આ પ્રદેશમાં બી 2024માં 100% ભારતીય જનતા પાર્ટીનો સમાવેશ. ભારતીય જનતા પાર્ટીનો જે રીતે હમણાં આપણે જોઈએ છે, ત્રણ રાજ્યમાં ભવ્ય વિજય થયો છે અને વિજયના ઉજવણીના રૂપે આજે વાપી શહેર અને વાપી નોટિફાઈડ અને આ બધા દરેક કાર્યકર્તા મિત્રો સાથે, તાલુકો વાપી બધા મિત્રો સાથે ઉજવણી કરી રહ્યા છે, ફટાકડા ફોડી અને ઢોલ નગારા સાથે. અને જે પ્રમાણે ટ્રેન અને જે પ્રમાણે રિઝલ્ટ આવેલું છે એ અમે જે ધારેલું એ પ્રમાણેનું જ છે. જે રીતે મધ્યપ્રદેશમાં 160+, રાજસ્થાનમાં 115+ અને છત્તીસગઢમાં જે લોકો એમ આપણે એક્ઝિટ પોલ એમ કે તો છત્તીસગઢમાં બી સરકાર નહીં આવે, પણ સરકાર એમાં ભવ્ય વિજય ભારતીય જનતા પાર્ટીનો થયો છે. આ ભવ્ય વિજયમાં દરેક કાર્યકર્તાનો બહુ સી ફાળો છે, સાથે સાથે આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જેમ નેતૃત્વ હતું અને એને લોકોએ વધાવી લીધેલું છે. અને આ એક ભારતીય જનતા પાર્ટીમાં જે કહેવાય ને એટલો બધો ઉત્સાહ ભરેલો છે. 2024માં જે રીતે આપણે વિચારીએ છીએ, 400+ જે અમારી ઉપલા નેતૃત્વે અમને બધાને ટાર્ગેટ આપેલો છે, એ આપણે આ પ્રમાણે આગળ વધીશું. 400+ ભારતીય જનતા પાર્ટીને જે આપણે માનનીય એસોસી નરેન્દ્રભાઈ મોદી સાહેબને જે કમર આપવાના છે એ અત્યારે આ પ્રમાણે જોવાયું છે. છત્તીસગઢ કોનું છે? આદિવાસી વિસ્તાર છે. મધ્યપ્રદેશ જોયું છે, આદિવાસી વિસ્તાર છે. અને દમણ દીવ અને દાદરા નગર હવેલી પણ આદિવાસી વિસ્તાર છે. તમે જોઈ રહ્યા છો કે આવનાર દિવસોમાં પણ આ જાગૃતિ છે જ. નાની મોટી વાત કરીએ આપણે તો પ્રધાનમંત્રીજીને જે લોકો જોઈ રહ્યા છે, આયુષ્માન ભારત, ગામડાના છેવટે છેવટ જે લોકો રહેતા છે એમને વગર પૈસે ઇલાજનું જે કામ કર્યું છે પ્રધાનમંત્રીજીએ કર્યું છે, તો ઓબ્વિયસલી આ તો વોટ આપવાના જ છે. તમે જોયું છે સુકન્યા સમૃદ્ધિ યોજના, નાની એક દીકરી પરણાવવા માટે પ્રધાનમંત્રીજીએ વિચાર કર્યો છે, ગરીબ ઘર દીકરી પરણાવવા માટે. તો આવા યોજનાઓ કાઢી પ્રધાનમંત્રીજીએ કર્યું છે કામ, તો લોકો વોટ આપવાના જ છે. આ કોરોના કાળની અંદર તમે જોયું છે ઘરે ઘરે અનાજનું જે વિતરણ થઈ રહ્યું છે. એક સમય એવો હતો સમાજને જેને કહેતો હતો કે 2 કિલો ચોખા આપે છે. સાચી વાત ખોટી તમે કહ્યું 15 વર્ષ પહેલાં વાત વાત થઈ છે, અત્યારે તમે જોઈશો કે બધાની ઘરે એટલું પૂરતું અનાજ આવી જાય છે. તો ઓબ્વિયસલી લોકો વોટ આપવાના જ છે નરેન્દ્રભાઈ મોદીજીને અને ભારતીય જનતા પાર્ટીને. આ ખુશીનો માલ છે, એન્જોય કરો, મજા કરો. ભારત માતા કે જે. તીન રાજ્યો મેં ભારતીય જનતા પાર્ટી કી ભવ્ય જીત કી ખુશી મેં દાદરા નગર હવેલી, દમણ દીવ કે પ્રદેશ કે અધ્યક્ષ માનનીય દીપેશભાઈ ટંડેલજી કે માર્ગદર્શન મેં ભારતીય જનતા પાર્ટી કે સભી કાર્યકર્તા આજ ખુશિયા મના રહે હૈ ઓર ફટાકે જલા રહે હૈ, મીઠાઈ બાંટ રહે હૈ. મેં આપકો બતાના ચાહતા હું, દેશ મેં એક હી ગેરંટી ચલતી હૈ ઓર વો હૈ માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી કી ગેરંટી. સાથ મેં મેં આપકો એ ભી બતાના ચાહતા હું,
माननीय प्रधानमंत्री नरेंद्र मोदी जी प्रधानमंत्री के साथ साथ कार्य सम्राट है, वो जो भी कार्य हाथ में लेते हैं डंके के चोट पे पूरा करते हैं। आज खुशी मनाने का दिन है, भारत माता की जय। भारत माता की जय।